ખાસ કરીને જે મુખ્ય સૂત્રધાર છે એ સાબરકાંઠા જિલ્લાના જોઈ શકે છે કેમ કે જે વખત જે સમયે પહેલી વખત જ્યારે પેપર બાર આવ્યું ત્યારે આ જય હોય કેતન હોય કે અન્ય જે પણ આપણી પાસે છે કુલદીપ છે બીજા બધા એની જોડે ઉઘરાણું

અમે હંમેશા વાત કરી છે કે જ્યાં સુધી આ તપાસ ચાલે છે ત્યાં સુધી આશિત વોરાને આ પદ ઉપરથી અત્યારે દૂર કરી દેવા જોઈએ અત્યારે પણ અમારી માંગણી એ જ રહેશે અને જ્યાં પણ અમારાથી નાટા મોટા પ્રદર્શન થઈ શકશે ત્યાં અમે ચોક્કસપણે જે આપણી કર્મયોગી ભવનમાં જે

જો કોઈ પણ ફરિયાદી નથી બનતું તો અમે ફરિયાદી બનવા માટે તૈયાર છીએ આજે પ્રાતિજમાં એની એફઆઈઆર નોંધાઈ ગઈ છે એટલે હવે ક્યાંક ને ક્યાંક જે છે વાત કે ભાઈ ગૌણ સેવાના ચેરમેનની તો એના માટે પણ અમે બોતેર કલાકનું અલ્ટિમેટમ આપીએ છીએ જો બોતેર કલાકમાં એની પર કોઈ પણ પગલાં લેવામાં નહીં આવે તો ચોક્કસપણે એના એની સામે જેટલા પણ અમારે ધણા પ્રદર્શનો કે કોઈ પણ બાબતે અમારે વિદ્યાર્થીઓને આગળ આવીને વાત કરવી પડશે તો એના માટે અમે તૈયાર છીએ આ જે ધરણાઓ છે વિદ્યાર્થીના હિતેચુ વિદ્યાર્થીના સુખ વિદ્યાર્થી સંગઠન તમામ વિદ્યાર્થીઓના જે હિતેચુ છે એ બધાને સામાજિક સંસ્થા હોય ધાર્મિક સંસ્થા હોય શૈક્ષણિક સંસ્થા હોય એને સાથે રાખીને અમે આ પ્રદર્શન કરીશું મોટા ભાગે જે કલમો લગાડવામાં આવી છે એમાં ચારસો નવ કલમ ચારસો નવ નંબરની આઈપીસીની જે ધારા છે તે ક્યાંક ને ક્યાંક રાજ્ય સેવક વિરુદ્ધ લાગતી હોય છે તો એ રાજ્ય સેવક વિરુદ્ધ જે કલમ લગાવી છે એક જ કલમ જે છે એ કડક છે અને ક્યાંક ને ક્યાંક જે શિક્ષકની સંડોવણી જે આમાં હતી એના વિરુદ્ધ આ કલમ લાગેલી છે અમે ઈચ્છીએ છીએ કે તમામ જે પણ કહી શકાય કે રાજદ્રોહ સુધીની જો કલમ આમાં લગાડવામાં આવે તો એ યોગ્ય છે કેમ કે એને લાખો વિદ્યાર્થીઓના અને લાખો વિદ્યાર્થીઓના પરિવાર સાથે છેતરપિંડી કરી છે તો એ ક્યાંય પણ બક્ષવો ન જોઈએ ક્યાંય પણ એને છાવરવો ન જોઈએ અને આ જે પણ કલમો લાગી છે એ કોટ જે જે કેસ ચાલશે એ ફક્ત ને ફક્ત નીચલી કોર્ટમાં ચાલશે અમે ઈચ્છીએ છીએ કે હાઈકોર્ટમાં પણ ચાલે અને જો જવું પડે તો સુપ્રીમ કોર્ટમાં પણ અમે જ્યાં જવા માટે તૈયાર છીએ કેમ કે આ લાખો વિદ્યાર્થીઓનો અને લાખો ગુજરાતના યુવાનોનો પ્રશ્ન છે ચોક્કસપણે અમે સમય માગ્યો છે અમને પૂરો વિશ્વાસ છે વર્તમાનમાં જે રીતે ગૃહ રાજ્યમંત્રી કાર્ય કરી રહ્યા છે અને અંગત રસ રાખવી રહ્યા રસ દાખવીને જે રીતે કાર્ય અત્યારે ચાલી રહ્યું છે તો ચોક્કસપણે અમને અત્યારે સંપૂર્ણ ભરોસો છે કે જે પણ બાબતો છે એ ઝડપથી એમાં ઉજાગર કરવા માટે અમને ક્યાંક ને ક્યાંક મિટિંગનો સમય આપશે જો મીટિંગનો સમય નથી આપતા તો ચોક્કસપણે એવું લાગે છે કે જે મુખ્ય સૂત્રધાર સુધી એ પહોંચવામાં ક્યાંક નિષ્ફળ થઈ રહ્યા છે તો અમે મીડિયા સમક્ષ આવીને પણ જે પણ અમારી પાસે પુરાવા છે એ રજૂ કરીશું શિક્ષક પણ શિક્ષક નું નામ અત્યારે કદાચ મારું લેક ઓફ માઇન્ડ છે મને તે યાદ નથી પરંતુ આપણે બધાએ જે એફઆઈઆર નોંધાયેલી છે એ એફઆઈઆર કોપી જ્યારે હાથ ઉપર આવે છે તો એમાં દરેક

ચોક્કસપણે અમે હંમેશા ઈચ્છીએ છીએ કે જે આપણું ગુજરાત છે જે ગાંધીનું ગુજરાત છે જે સરદારનું ગુજરાત છે એમાં ક્યાંય પણ પ્રકારની આ આ પ્રકારની ઘટનાઓ થવી જ ન જોઈએ અને હંમેશા અમે ચોક્કસપણે માગણી કરી જ છે દરેક વખતે જ્યારે નાના મોટા એલઆરડી આંદોલન હોય બિનસચિવાલયના આંદોલન હોય અને અમે દરેક વખતે સરકાર પાસે આજીજી કરી છે કે ભાઈ આ પ્રકારની કોઈ પણ ઘટના ન બને એના માટે સુદૃઢ વ્યવસ્થા ગોઠવવાની જવાબદારી એ સત્તાપક્ષની રહે છે તો સત્તાપક્ષ અમે હંમેશા અમે સવાલ કર્યા છે આગળના દિવસોમાં પણ આ જ્યારે પેપર કાંડ પૂર્ણ થશે

હું એ જ વાત કરું છું કે એફઆઈઆર આપણી પ્રાતિજ પોલીસ સ્ટેશને નોંધી છે મારા સુધી એફઆઈઆર આવે છે ત્યારે હું એફઆઈઆર થકી અથવા તો જે પણ મારી પાસે નામ છે મોટા ભાગના નામ મેં રિલીઝ કરી દીધા છે જે પણ જરૂરિયાત હવે એક જ માહિતી બાકી છે ખરેખર મીડિયા સમક્ષ અત્યારે પ્રસ્તુત કરવી યોગ્ય નથી કેમ કે એ આરોપીઓ છૂટી જવાનો ભય રહેલો છે એટલા માટે એને પકડવા ખૂબ જરૂરી જેની ખૂબ ગોપનીય બાબતો છે એ જ મેં રજૂ નત કરી બાકી જે જેનાથી પેપર લીક થયું છે સાબિત થઈ શકે એટલી બાબતો મેં ગૌણ સેવામાં અને મીડિયામાં આપી જ છે ટીમ સચિવાલય ક્લાર્કે બિન સચિવાલયનું જ્યારે પેપર લીક થયું ત્યારે દાણી લીમડાની જે સ્કૂલ હતી એ સ્કૂલનું નામ વચ્ચે આવ્યું હતું અને સ્કૂલમાંથી એ પેપર લીક થયું હતું અને એના વિરુદ્ધ એવો કડક કાર્ય કાર્યવાહી કરવામાં ન આવી એટલા જ માટે આવા વ્યક્તિઓ અત્યારે ક્યાંક ફળે ફૂલે છે તો અમે હવે એવી જ માંગણી કરીએ છીએ કે કમસે કમ એવો કડક કાયદો અને એવી કડક કાર્યવાહી કરવામાં આવે કે હવે પેપર ફૂટવું એ ન ભૂતો તો ભવિષ્યથી જેવું થઈ જવું જોઈએ

પદો ખાલી છે જે પણ પદો ખાલી છે એની તાત્કાલિકપણે નવી જાહેરાત પણ કરવી જોઈએ અને હજી સુધીમાં જે પણ ભરતીઓ નથી લેવાની એ બિન સચિવાલય હોય તલાટી હોય જુનિયર ક્લાર્ક હોય ફોરેસ્ટ હોય આવી ઘણી બધી ભરતીઓ બે હજાર અઢારથી પેન્ડિંગ છે તેની તૈયારી બે હજાર સોળથી બે હજાર કહી શકાય પંદરથી વિદ્યાર્થીઓ કરે છે હજી પણ એનું ભવિષ્ય અંધકારમય છે તો અમે એ પણ અપીલ કરીએ છીએ કે આપના માધ્યમથી કે સરકાર આની પરીક્ષાની તારીખો જાહેર કરે અને એની પરીક્ષાઓ કઈ કઈ કે સુદ્રઢ વ્યવસ્થાથી લે

તેને પકડવામાં મદદ થઈ શકે છે અને પછી પણ જે હાલમાં કલમો લગાવવામાં આવી છે તે ખૂબ જ હળવી હોવાની વાત યુવરાજસિંહે કરી છે દસ માંથી જે છ લોકો પકડાયા છે સરકાર તેને મુખ્ય સૂત્રધાર કહી રહી છે પરંતુ યુવરાજસિંહ નું કહેવું છે કે હજી પણ મુખ્ય માથું દૂર છે આ પોલીસ પકડથી